بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم علمنا صوب ونشان مولانا ومطر سنير جمعنا سيد زرقام رزوي صاحب يونيون وائس پرمک صاحب اپرمک صاحب الحاج ساکر بھائی علی محمد جماعت نمانی پرمک صاحب الحاج رزوان بھائی یوسف علی کومل بھائی اہی جماعتنا سیکرٹری جنرل دانش بھائی محمد بھائی ساتھی دارو અને સર્વે અઝાદાર સલામ અલેકુમ વ રહમતુલ્લાહ વ બરકાતુ આપણે આજે અહીં મહેફિલ ઇમામે જમાનામાં અઝાદારીના અહમ પ્રોગ્રામમાં પધાર્યા પણ અમે માફી ચાહે છે કારણ કે રસ્તામાં અંબુતેજના કારણે અમે ટાઈમસર ન પહોંચી સક્યા અને જમાતોને પેગામ નથી આપી સક્યા પણ આ ટૂંક પેગામ જરૂર એ લોકો સુધી પહોંચાડશો હરેક જમાતમાં હું કહી ગયો કે જ્યારે કોવિડ ચાલુ થયું ત્યારે બધાના ઝહેનમાં અને કોવિડ ચાલતા એ જ ફિક્ર આવી કે કોવિડ બંધ થઈ જશે તો કેવી રીતના આપણે માણસોને પાછા ફરશે અઝા ઉપર લઈ આવશું અને બરાબર છે આ એક વિચાર આપણે આમ જોઈ તો પહેલાં વ્યાજબી વિચાર હતો કારણ કે માણસો ઓનલાઈન પ્રોગ્રામમાં પોતાની આદત લઈ લીધા પણ આપણે બે ચીજ ત્રણ ચીજ જોયા પહેલાં એક એહજાજ ઇલાહી છે કે કોવિડના વખતે દુનિયા આખી મિટાઈ ગઈ હું એમ કહી શકું કારણ કે દુનિયા આખી બંધ થઈ ગઈ પણ ઝિક્રે હુસૈન ન મિટ્યો માશાઅલ્લાહ એ એક પહેલી વસ્તુ બીજું કે આપણે ઘણા બધા ન ઉમેદ હતા કે કોવિડ થઈ જશે તો કેમ ફરશે અઝામાં આવશું પણ આપણે આજે જોઈ છે કે કોવિડ ચાલતા આ પહેલો મોરમ છે કે જ્યાં માશાલ્લાહ અહીંયા યુનિયનની અંદર જે ચાર જમાતો છે એમાં કેવી રીતના અઝાદારી આપણે જોઈ રહ્યા છે કે જે મનાઈ રહી છે અને એના સાથે આપણે જોઈ તો આપણને એમ હતું કે શાયદ ફરશે અઝા તો બિછાશે પણ હોદેદારો કોમ એવી જોશની સાથે તૈયારી કરી શકશે પણ આપણે જોયા કે જ્યારે મોરમનો ચાંદ નમૂદાર થયો એના મોર આપણે જમાતોમાં એલાન જોતા હતા કે આવો ફરશે અઝાની તૈયારી માટે કાળા કપડાં બિછાવવા માટે અને પ્રમુખ સાહેબ તમે ગવાહી દેશો કે મોમેનીન કેવી રીતના આમાં બધી જમાતોમાં આવાજોમાં લબ્બેક કીધા અને આપણે જોઈ છે કે આફ્રિકા ફેડરેશનની અંદર અગર જો તમે પોસ્ટ ઝાકિરીન જુઓ તો 65 ઝાકિરીન જમાતોમાં આવ્યા છે આ ઝિક્રે હુસૈન તો આ કેમ આપણે કહી શકીએ કે અઝાદારી આપણો જોશ નથી હું કહું છું અઝાદારી આપણો જોશ છે આપણી તાકાત છે પણ એ સિવાય આપણી યુનિટીની એક એક્સપ્રેશન છે કારણ કે આપણે જોઈ છે કે દુનિયાભરમાં બધી જમાતોમાં જ્યારે મોરમનો ચાંદ નમૂદાર થઈ છે એક હી ટાઈમે કોઈ દિવસ આપણે નહીં જોઈ કે કોઈ ઇમામ બારગાહમાં મજલિસ રાતના 11 વાગે રાખવામાં આવી હોય કાં કોઈની સવારના બધી રાતના નમાઝે મગરીબેન બાદ ફરશે અઝા બિછાય છે અને તાદાદ પ્રમાણે યુવાનો હોય કેલ્કસવા માણસોનો સિચ્યુએશન એનો ઓપિનિયન એના ઇમોશન એના પાસે એના સિચ્યુએશન એના અપ્રોચ કેલ્કસવા કોઈ પણ હાલત પણ કાળા કપડાં પહેરીને બધાય આવી જાય છે જનાબે સૈયદ અને પુરુષો દેવા માટે આ આ કમાલાત છે અને આ કમાલાતને આપણે બાકી રાખવાની છે કારણ કે અઝાદારી આપણી યુનિટી છે આપણી તાકાત છે ને જ્યાં તાકાત અને યુનિટી હોય અહીંયા બરકત હોય હવે આપણને અને આફ્રિકા ફેડરેશનની અંદર પણ આપણો આ જ એક નજરાનો છે કે આપણને હવે આ જે જનરેશન આવે છે એને મુકમ્મલ હુસૈની બનાવવાની છે અઝાદારીમાં હું જોઉં છું કેવા કેવા છોકરાઓ માતમમાં જોડાયેલા છે માશાલ્લાહ નિયાઝનો બંદોબસ્ત સબીલ આ બધા કામો છે અઝાદારીના કેટલા પ્રકારો છે પણ કેવી રીતના આવી જાય છે આપણને યુવાનોને અહીં સુધી લઈ આવવાના છે આજે આપણે જોઈ છે બધી જમાતોમાં શાયદ હું એમ ન કહું ફરિયાદ પણ એક ઘણીવાર મંજર પેશ કરવામાં આવે છે કે યુવાનો બહુ જોડાયેલા નથી હું એમ કહીશ કે શાયદ દુનિયાની હાલત છે એવી જંજારી છે
કદાચ યુવાનો આપણને દરરોજ નહીં દેખાતા હોય, પણ જ્યારે એવી મખસૂસ તારીખ આવે છે અને માએ મોરમ આવે છે ત્યારે યુવાનો મેદાનમાં આવી જાય છે અને કેવી જોરદારથી માતમદારી પેશ કરે છે. તો હજી આઝાદારીની રોશની કલબોમાં તડપે છે, પણ આપણને આ બાકી રાખવાનું છે. અને આખીરમાં હું કહીશ કે આઝાદારી કરવામાં શરમાવાનું નથી આપણને, કારણ કે આ આપણી તાકાત છે. આપણને ફખર આના ઉપર કરવાનું છે અને આપણે ખોજા કોમ છે. ઘણી વખત એવી આપણને સુસ્તીઓ દેખાય કે હા શરમાય યુવાનો કહેતા કે હું ખોજો છું, પણ આ શરમાવાનું નથી. હું કહું છું જ્યારે આપણે આગા પાસે જઈએ છીએ ત્યારે આગા ખોજા કોમના ઓર્ગેનાઇઝેશનને અને જે સ્ટ્રક્ચર છે એને સલામ કરે છે કે ના ખોજા કોમ આ મેદાનમાં એકદમ ઓર્ગેનાઇઝ છે. તો આપણે તો ખોજા છે ને વળી શિયા ઇસનાશ્રી છે, તો આમાં તો આપણને એકદમ નાઝ હોવું જોઈએ અને આ નાઝને લઈ અને આપણને આગળ વધવાનું છે. જેવી રીતના આપણી ગુજરાતી જબાન છે, આજે આફ્રિકા ફેડરેશનમાં પણ પ્રમુખ ખુદ ગુજરાતી બોલવા વાળો છે, તો ગુજરાતી આપણને સાચવવાનું છે. અને એ માટે દરસો રાખવામાં આવે છે. ડૉક્ટર અમીર લાખાના જે દરસો છે, કોર્સ છે, 3-4 મહિનામાં હું દાવત આપું છું કે યુવાનો આવો. હવે આપણે ઇમામ બારગામાં આઝાદારી, અકીદા, મરજિયત, પોતાના ઈમાન અને અમલને રોશન કરે સાથે સાથે આપણી કોમની લેવલને પણ આપણે આગળ લઈ જઈએ. જો આ યુનિટી હશે, આ બરકત હશે, હવે વખત શરમાવાનો નથી. હવે વખત એવો છે કે પોતે રોશન થાય અને આવો કોમને મદદ કરો, જમાતોને મદદ કરો. જમાતોને હરેક પ્રકારમાં નિયાઝમાં, ફનોમાં મંડાવીને જમાતોના પ્રોગ્રામમાં મદદરૂપ બનશો તો ચારે જમાત જે રિયુનિયનમાં આપણી એક્યતા જોઈ છે યુવાક્ષીરની અંદર, એ લાજવાબ એક્યતા છે. હું તમને એક જ દાખલો દઉં કે બધી જમાતો હોય, તમે જાઓ આફ્રિકા તો તમને દારેસલામ મળશે, પણ પછી તમને નેરોબી મળશે કેટલા ફાસલા ઉપર, પછી તમને અરુષા મળશે કેટલા ફાસલા ઉપર, મડાગાસ્કર જાઓ તો તનાનરી, પછી તમને માજુંગા 500 કિલોમીટર ઉપર મળશે. પણ રેવિન્યનમાં તાજુબ થાય છે, પણ આ આઝાદારીનો એક એજાઝ છે. ઘણી વાર કમાલાત સમજણ નથી પડતી. મને જ્યારે પૂછે કે તમારી જમાત, તો આપણે કહીએ કે મેન જમાત આપણી સૈદની છે, પછી આપણે જોઈ તો 30 કિલોમીટર ઉપર આપણી મહેફિલ છે, મહેફિલે મુર્તુઝા. આપણે વધારે જાય 35 કિલોમીટર ઉપર તો સૈપળ, અને આ પણ બહુમાં બહુ 90 કિલોમીટરની દૂરી. આટલા ટાપુમાં આપણે જોઈ છે કે 4-4 અઝાખાના છે, 4-4 અઝાખાના છે. તો હવે આપણા પાસે શું નથી, તો આપણે આ બધા પ્રોગ્રામોમાં સામિલ થાય. વર્લ્ડ ફેડરેશનનો જેમ કે નાજુલ બલાગા ઉપર જે કોંકુર છે, પ્રમુખ સાહેબ અગર યુનિયન મારફતે આપણે તમારા સુધી પહોંચાડશું કે જે ગુજરાતીમાં, ફ્રેન્ચીમાં, ઇંગ્લિશમાં રાખવામાં આવ્યો છે. યુવાનોથી અમો દરખાસ્ત કરે છે કે હવે આવા દિન કે જે સોશિયલ પ્રોગ્રામ હોય એમાં એ લોકો સામિલ થાય, તો એ લોકોને મઝહબની કદર રહેશે અને જે એ લોકોની પ્યાસ છે અને તલબ છે કે કેવી રીતના માલુમાતમાં વધારો થાય, પોતાના અખલાકમાં સુધારો થાય અને કોમની કદર રહે એના નજરાનામાં, તો ઇન્શાલ્લાહ. ને મૌલાના તમારો પણ શુક્રિયા કે તમે યુનિયનની આપણી સેમ્પિયર જમાત છેના આમંત્રણને કબૂલ કરી, સફરો તય કરી અને અહીંયા સુધી આવ્યા છો. અલ્લાહ તમને આબાદ અને સલામત રાખે. અને મારી દુઆ છે કે આવી જ રીતના જમાતોમાં આઝાદારીનો પરચમ હંમેશા ઇલતો રહે. શુભ રહેશે. માશાઅલ્લાહ.